हरे कृष्ण राज चरणम् सर्वेश्वरं स्वामिनं मायापुरुषप्रेरकं कलिमलं प्रक्षालकं शान्तिदम् श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवोद्वारकं वन्दे कारणकारणं वृषसुतम् मुक्तिप्रदं धामदं वन्दे मुक्तमुनीन्द्रपादकमलं सद्वृन्दचूडामणिम् आधारं च हरिप्रियं मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं च करुणा धाम प्रशान्तिप्रदं वन्दे श्रीनन्दकिशोरस्वामिचरणं श्रीपञ्चसेवाव्रतम् श्रीपञ्चसेवाव्रतम् श्रीपञ्चसेवाव्रतम्। बोलो श्री स्वामी नारायण भगवान ने जय। श्री हरि कृष्ण महाराज ने जय। श्री घनश्याम महाराज ने जय। श्री सदगुरुदेव की जय। तारीख 10 नवंबर 2020 मंगलवार लोयधाम न्यूजर्सी। श्री मुक्त मुनि चरितम कथा नो लाभ लई रहेला तमाम भक्तजन ने मारा हेत थी जय स्वामीनारायण। आपणे काले એ જોવાનો પ્રયત્ન કર્યો એ મુક્તરાજ વેલુબાઈ શોધતા શોધતા ગોંડલમાં જ્યાં મહાત્મા મૂળદાસજી સંત દીક્ષા લઈ ભગવાનની ભક્તિ કરી રહ્યા છે અને વેલુબાઈને દર્શન થતા દોટ મિલે છે અને મૂળદાસજી અને વેલુબાઈનો સંવાદ ચાલી રહ્યો હતો। એ વેલુબાઈ એમ કહે છે કે નાથ પતિદેવ મારાથી કઈ એવી ભૂલ થઈ હોય તમારી સેવા કરવામાં કઈ ખોટ રહી ગઈ હોય તો મને જણાવો। ત્યારે મૂળદાસજી મહારાજ એમ કહે છે તમારામાં તો કોઈ એવી ખોટ રહી નહોતી તમે તો સેવા બરાબર કરી હતી એવું કોઈ પણ પ્રકારનું તમે કઈ કર્યું નથી તમે હંમેશા પ્રસન્ન કરવાના જ પ્રયત્ન કર્યા છે। તમે એ આશ્રમમાં જ્યારે સેવા કરી રહ્યા હતા બરાબર નિભાવી હતી તમે માતા પિતાની સેવા બરાબર કરી છે મારી સેવા પણ બરાબર કરી છે। ત્યારે મૂળદાસજી મહારાજ કહે છે વધુ આગળ કહેતા બસ હવે મારે ભગવાન ભજવા છે
બીજી પ્રકાર બધી પ્રકારની તમે તાણ મેળજો, હું નહીં આવી શકું સંસારમાં પુનઃ. પછી તો મૂળદાજી મહારાજ કહે છે, આપણા સૌ કોઈના પતિ છે, ઈશ્વર છે, ભગવાન છે, જે કોઈ આપણા બધે ભગવાન છે. આપણા આપણો પતિ પરમેશ્વર છે, હું તમારો પતિ નથી. સર્વ કરતા હર્તા ભગવાન છે, સર્વનું ભરણ પોષણ કરનારા વિશ્વંભર એ પરમાત્મા છે. એ વિશ્વંભરને તમે ભજો. પરમાત્મા આપણા સૌ કોઈના પતિ છે, એને તમે પતિ માનો, કારણ કે એની ઈચ્છાથી આ બધું છે. એની ઈચ્છાથી મેં સંસારનો ત્યાગ કર્યો, એની ઈચ્છાથી મને સંત દીક્ષા સાધુ જીવનદાસજી તરફથી મને પ્રાપ્ત થઈ. હવે તો મારે ભગવાન ભજવા છે, એટલે તમે કોઈ પ્રકારની મારી પાસે કોઈ આશા ન રાખશો. જા આવી વાતો ચીચો થાય છે અને વેલુબાઈને સમજાવે છે એ મહાત્મા મૂળદાસજી, ત્યારે વેલુબાઈને પણ થઈ જાય છે કે મારે પણ સંસારમાં રહેવું નથી, અને એ જ પતિ સાચો, અને એ જ પત્ની સાચી જેને કેવળ ભગવાનની ભૂખ જાગે, ભગવાનની ભૂખ જાગે, જેને ભગવાનને રાજી કરવાની જ ઈચ્છા હોય, જેને ભગવાનની ભક્તિ કરવામાં જ રસ હોય અને પોતાનું જીવન એમાં જ વ્યતીત કરે, સેવામાં અને મહિમામાં જ, એ જ સંસાર સાચો, એ જ સંસાર સાચો. આ મૂળદાસજી મહારાજનું આખ્યાન, આ મૂળદાસજી અને વેલુબાઈ એમના બંને વચ્ચે જે સંવાદ એક સમાજને સારી પ્રેરણા પ્રદાન કરે છે. ગઈકાલે મેં જણાવ્યું હતું પતિ પત્નીએ કઈ રીતે રહેવું જોઈએ, પત્નીએ કેટલી આશા પતિ તરફ રાખવી જોઈએ, પતિએ પત્ની તરફથી કેટલી આશા રાખવી જોઈએ, બેનો લક્ષ્ય હું જો હું શું જોઈએ, એ બધું શીખવાડે છે. પણ આજે દુઃખદ ઘટના સાથે આપણે કહી શકીએ સમાજમાં એ નથી. લૌકિક સ્વાર્થ માટે માત્ર ને માત્ર સ્વાર્થ સિવાય બીજી કોઈ વૃત્તિ જ ન હોય, એના માટે સંબંધ ન હોય, એવું આપણને લાગે, એવું લાગે, પણ એ સાચો સંબંધ નથી. જે પરમાત્મા સાથે સંબંધ થાય એ સંબંધ સાચો. મોટા સાધુ સાથે સંબંધ થાય, સંતો અને ભક્તો સાથે સંબંધ થાય, એ સાચો સંબંધ. એ આખ્યાનથી આપણને ખ્યાલ આવે છે. પછી તો મૂળદાસજી મહારાજ કહે છે કે તમે કોઈ પ્રકારની મને આગ્રહ ન કરશો. પછી તો આ મૂળદાસજી મહારાજે વેલુબાઈને સમજાવ્યા અને વેલુબાઈ સમજી ગયા અને એમને પણ ભગવાનની ભક્તિ કરવાની ઈચ્છા જાગી અને એમને પણ નક્કી કરી દીધું કે મારા પતિદેવ જો ભગવાનને ભજતા હોય તો મારે કંઈ સંસારમાં રહી કામનો નથી. પછી તો એમ કહ્યું વેલુબાઈ, તમે જેમ કહો એમ મારે હવે કરવું છે. તો પછી મહાત્મા મૂળદાસજી તો એમ જ કહે ને કે ભગવાન ભજો, બીજું કાંઈ કરવા જેવું નથી, એમ જ કહે ને. થોડા એમ કહે કે સંસારમાં જાઉં, કે જેને ભક્તિની ચટકી લાગી ગઈ હોય એ થોડો ક્યારે કહે કે ભાઈ સંસારમાં રહ્યો ના રે, કે ક્યારેય ના કહે એમ. આ સંત મહાત્મા મૂળદાસજીએ એવું કહ્યું કે ભગવાનનું ભજન કરો. આપણે આપણા જે મારા ગુરુ સાધુ જીવનદાસજી છે એમની પાસે જઈએ, આપણે બંને એ જેમ આજ્ઞા કરે એમ આપણે કરીએ. હવે એ તરફ આપણે આજે જઈએ. એમ કહી ગયા ગુરુ પાસે, એક પ્રભુ ભજવાની આશે. બંને જણા હવે કોની પાસે જાય છે? સાધુ જીવનદાસજી પાસે જાય છે અને એમ કહે છે, એમ કહી ગયા ગુરુ પાસે,
એક પ્રભુ ભજવાની આશે અને ગુરુ પાસે ગયા તો કયા આશે કઈ આશા લઈને ગયા ભગવાનને ભજવાની આશા લઈને ગયા નહીં કે એવા આશાથી કે હું ગુરુ પાસે જાઉં અને મને સુખ્યા કરી દે અને એવા આશીર્વાદ આપી દે કે મારા જેવો કોઈ સુખ્ય ન થાય એવા લૌકિક સ્વાર્થની આશા લઈને ગુરુ પાસે નથી ગયા પણ કેવી આશા લઈને ગયા છે અલૌકિક કે ભગવાનને કઈ રીતે ભજવા એવી આશા લઈને ગયા છે ગુરુએ આપીને ઉપદેશ છોડાવ્યો સંસારીનો વેશ એ બંને જણા ગુરુ પાસે આવે છે સાધુ જીવનદાજી પાસે અને એ સાધુ જીવનદાજી પાસે આવે છે અને બંને જણા કહે છે કે અમારે હવે સંસારમાં રહેવાની ઈચ્છા નથી મૂળદાજી મહારાજે દીક્ષા લઈ દીધી હતા વેલુબાઈ એમને જણાવ્યું હે ગુરુદેવ મારે તમને હવે ગુરુ ધારવા છે આપ જેમ કહો એમ અમારે કરવું છે અને મહાત્મા મૂળદાજી પણ કહે છે ગુરુદેવ તમે પણ જેમ આજ્ઞા કરો ને એમ અમારે કરવું છે બીજું અમારે કંઈ નથી કરવું બીજું અમારે કંઈ નથી કરવું ગુરુએ આપીને ઉપદેશ છોડાવ્યો સંસારીનો વેશ અને પછી સાધુ જીવનદાજી એમ કહે છે મહાત્મા મૂળદાજીને વેલુબાઈને કે વળી બોલાવીને મૂળદાસે કહ્યું અમરેલી વસો વાસ તિયા આશ્રમ કરીને એક ભીડ ભાંગજો ભક્તોની છેક હવે બંને જણા આ તો આશા લઈને ભગવાનની ભજવા માટે અમારે ભગવાન ભજવા છે એ ગુરુદેવ સાધુ જીવનદાજીએ બંનેને દીક્ષા આપી એકને દીક્ષા તો લીધેલી હતી પણ વેલુબાઈને દીક્ષા આપી ને દીક્ષા આપી અને કીધું કે તમે ભગવાન ભજો અને ભગવાન તો ભજો પણ કઈ જગ્યાએ અમરેલીમાં જાઓ તમે અમરેલી જે સૌરાષ્ટ્રની તરફ તમે અમરેલીમાં વસો અને અમરેલીમાં પણ ત્યાં આશ્રમ કરીને એક ભેળ ભાંગજો ભક્તોની છે એક ત્યાં આશ્રમ કરજો અને જે ભગવાનના ભક્ત આવે જે કોઈ નવા મુમુક્ષુ આવે એ મુમુક્ષુને તમે કથા વાર્તા કરજો અને ભગવાનને જેવા ગમે છે એવા તમે ભક્તોને બનાવજો આવું કહે છે સાધુ જીવનદાસજી હવે આવ્યા હતા બંને જણા ભગવાનને ભજવા માટે એ ઉપદેશ માટે આવ્યા હતા કે અમારે બીજા કોઈને ઉપદેશ આપવો છે એના માટે નહોતા આવ્યા પણ તો આવ્યા હતા શેના માટે પ્રભુને ભજવા માટે પરંતુ ગુરુદેવની આજ્ઞા થઈ શું થયું ગુરુદેવની આજ્ઞા થઈ તમે અમરેલીમાં વસો ત્યાં જઈને આશ્રમ કરો આશ્રમ કરીને ભક્તોના જે દુઃખ હોય જે નવા મુમુક્ષુ આવ્યા હોય એને ભગવાનની ભેટ કરાવો એને વર્તમાન ધરાવીને ભક્ત બનાવો તમે કથા વાર્તા કરો ગુરુ આજ્ઞાને શિષ્ય ચઢાવી એ વસ્ય અમરેલી આવી ગુરુદેવ જીવનદાજીની આજ્ઞાને શિરે ધારી એ મહાત્મા મૂળદાસજી વેલુબાઈ બંને જણા અમરેલી આવે છે એ એમ માને છે પ્રભુની ભક્તિ તો અમારી સાર્થક તો ત્યારે થશે જ્યારે ગુરુદેવની આજ્ઞા પાળીશું અને જે અનુવૃત્તિમાં રહીને એ જ સુખ્યો થાય બીજો કોઈ સુખ્યો ન થાય અને જેટલા કાંઈ દુઃખ આ છે ને એ અનુવૃત્તિને આવે છે અનુવૃત્તિને આવે છે અનુવૃત્તિને આવે છે અને પ્રીતિ તો એ જ હાચી જે અનુવૃત્તિમાં રહેતો હોય અને જે અનુવૃત્તિમાં રહેતો હોય ને એને જ ભગવાનમાં પ્રીતિ થાય બાકી ન થાય હો અને પ્રીતિનું લક્ષણ એ જ છે વતનામૃત મહારાજ કહે ને કાર્યાણીના 11માં કે જેને પોતાના પ્રિયતમ જે ભગવાન તેને વિશે પ્રીતિ હોય તે પોતાના પ્રિયતમની મરજીને લોપે નહીં જેમ ભગવાનનું ગમતું હોય તેમ જ રહે એ પ્રીતિનું લક્ષણ છે શું કીધું મહારાજે કે જેને પોતાના પ્રિયતમ ભગવાન એને વિશે જો પ્રીતિ હોય તો ક્યારેય પ્રિયતમની મરજીને લોપે નહીં જેમ ભગવાનનું ગમતું હોય એમ કરે આપણે જેના ચરિત્ર ગાઈએ છીએ ને એનું જીવન એવું છે
એન્ડ જેનો હજી પ્રારંભ આપણે જ્યારે એના ચરિત્રમાં એક 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 ચરિત્રમાં જશું ને તો એક એક ચરિત્રમાં એમ તેમ માળામાં કેમ એક એક મણકમ સસરો નીસરી જાય અમે એક એક માળાના જેમ આજ્ઞાનો સસરો નીકળતો છે. જેને ભગવાનની આજ્ઞા સિવાય બીજો કોઈ સંકલ્પ નથી થયો તે છે સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી, જેનું જીવન આજ્ઞા વિના બીજો કોઈ સંકલ્પ નહીં કોઈ ક્રિયા પણ નથી થઈ એવા જો કહ્યું ને તો સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી. એમનું જીવન જોઈએ તો આપણને એમ થાય શું મહારાજના અનાદિ મુક્તો છે, શું મહારાજના અનાદિ મુક્તો છે. એટલે આજ્ઞા અનુવૃત્તિ આ બધું મરજી છે, રુચિ છે, બીજાની ઈચ્છામાં ભળી જવું, અનુવૃત્તિમાં રહેવું, એ બધું એના પર્યાયવાચકો શબ્દો છે બધા. એટલે જેટલી અનુવૃત્તિ પાડીએ ને એટલું સુખ હૃદયમાં વર્તે, એટલું વર્તે. કાર્યાણીના આજ્ઞામાં બીજું મારે એમ કે હેતનું એ જ રૂપ છે કે જેને જે સાથે હેત હોય તે તેની મરજી પ્રમાણે રહે. આજે તમને કોઈની સાથે હેત હોય તો તમે એની ક્યારે મરજી લોપો લોપો ક્યારે ક્યારે ના લોકો. તમારે કંઈ પણ વસ્તુ જોતું હોય, ચાલો લૌકિક સ્વાર્થ માટે તમે પ્રીતિ બાંધી હોય અને તમે એની માટે પ્રીતિ બાંધી હોય અને તમને વસ્તુની પ્રાપ્તિ થઈ જાય તો તમે બીજી બે આજ્ઞા માનો કે ના માનો, પણ ક્યાં સુધી? જ્યાં સુધી વસ્તુ પદાર્થની આપ લે થાય ત્યાં સુધી, પણ જેવું પૂરું થઈ જાય ત્યાં સુધી. એના રસ્તે હું મારા રસ્તે હેત ક્યાં આવડી જાય ખબર એ ના પડે આપણને, પણ એ હેતની વ્યાખ્યા નથી. હેતની વ્યાખ્યા શું છે? કે જે ભગવાનનો રસ્તો દેખાડે, જે ભગવાનમાં પ્રીતિ કરાવે, અને એવી પ્રીતિ કે ભગવાનની મરજી સિવાય બીજું આપણી પાસે કંઈ કરાવે નહીં, એ એવો સમાજ. અને એવું જે શીખવાડે એવી શીખ આપણે જીવનમાં ગ્રહણ કરવી જોઈએ. એટલે ભગવાનની મરજી હોય ને એ પ્રમાણે રહેવું. આપણે જાણીએ છીએ ઘણા બધા દ્રષ્ટાંતો છે, ઘણા બધા દ્રષ્ટાંતો એવા છે કે ભગવાનની મરજીમાં ઓગળી ગયા હોય, ઓગળી ગયા હોય. આ મહાત્મા મૂળદાસજી ગુરુદેવની આજ્ઞા થઈ અમરેલીમાં વસો તો અમરેલીમાં આવ્યા હતા. શેના માટે? એ પ્રભુ ભજવા માટે, એ ઉપદેશ દેવા માટે આવ્યા હતા કે હું ભક્તોની ભીડ કરું, ઉપદેશ આપું, ભગવાનને માર્ગે ચલાવું. એના માટે મૂળદાસજી કંઈ નહોતો સંત દીક્ષા લીધી, પણ ગુરુદેવની આજ્ઞા થઈ. એટલું નહીં, વેલુભાઈ વેલુભાઈ એમ કે મૂળદાસજી મહારાજને જેમ તમે કહો એમ કરું, જેમ તમે કહો એમ કરું. બંને જણા ગુરુદેવ પાસે આવ્યા છે અને ગુરુદેવ કહે છે કે અમરેલીમાં વસો. એટલે આજ્ઞામાં સુખ છે, આજ્ઞામાં સુખ છે. અને જો મન કર્મ વચ્ચેને મોટાની અનુતિમ રહીએ ને અને એની દ્રષ્ટિ પડી જાય ને તો બધા દોષ ટળી જાય, બધા દોષ ટળી જાય. સર્વે દોષને ટાળવાનું જો કોઈ સાધન હોય ને તો અનુવૃત્તિ છે, અનુવૃત્તિ છે. કંઈ પણ ન કર્યું હોય, કોઈ સાધના ન કરી હોય, એવું તત્વજ્ઞાન ન હોય, પણ જો ભગવાનની આજ્ઞામાં રહ્યા છીએ, મોટા પુરુષની આજ્ઞામાં રહ્યા છીએ, સંતો અને ભક્તોની આજ્ઞામાં રહ્યા છીએ તો સર્વે દોષ ટળી જાય, ટળી જાય. એ વિના બીજો કોઈ ઉપાય નથી દોષ ટાળવાનો. અને જ્યારે આજ્ઞા આપણે પાળીએ ને, અનુવૃત્તિ એમ રહીએ ને, તો એનું બહુ સુખ આપણને વર્તે. ખ્યાલ તમને? આપણે બધી આજ્ઞા જેટલી પાડીએ તો આપણને આનંદ થાય, અને જેટલું ધાર્યું કરે તો ઘડીક વાર સુખ લાગે કે જોઈને મેં ધાર્યું કરાવી લીધું મારું. પણ સુખ ક્યાં સુધી, ક્યાં સુધી? ક્ષણિક, 5 દિવસનું સુખ. પણ અનુવૃત્તિમાં રહ્યા હોય ને, મોટા સાધુની અનુવૃત્તિમાં રહ્યા હોઈએ, સંતોની ભક્તોની અનુવૃત્તિમાં રહ્યા હોઈએ, મારો જે શિક્ષાત્રીમાં આજ્ઞા કરી એ પ્રમાણે રહીએ તો આપણને હૃદયમાં આનંદ થાય, આનંદ થાય. કારણ કે આજ્ઞામાં શું છે, અનુવૃત્તિમાં શું છે? મનધાર્યું મેળવાનું હોય, પોતાના સ્વભાવને મેળવાના હોય, અને મોટા પુરુષનું ધાર્યું કરવાનું હોય, સંતો અને ભક્તોનું ધાર્યું કરવાનું હોય. અને જેનું જેટલું ધાર્યું કરો ને એટલો હૃદયમાં આનંદ થાય. હા, એ મેં તમને કીધું હતું સૌથી પહેલાં આપણે આ કથા ચાલુ કરી એક વાત આપણે બાંધી લેવાની. મેં કીધું હતું વિવેક સહિત, શું? બધામાં વિવેક સહિત કરી દેવું આપણે. વિવેક સહિત કોની આજ્ઞા પાડવી એ પણ વિવેક હોવો જોઈએ. કેટલી કેટલા પ્રમાણમાં આજે ભગવાનને
રુચિ પ્રમાણે ન રખાવે, મોટા પુરુષનો રાજીપો ન અપાવે, સંતો અને ભક્તોનો રાજીપો ન અપાવે, એનાથી દૂર કરી એવી આજ્ઞા નહીં. પણ કેવી આજ્ઞા? ભગવાનમાં પ્રીતિ કરાવે, મોટા સંતમાં પ્રીતિ કરાવે, સંત અને ભક્તમાં પ્રીતિ કરાવે, તેનો મહિમા વધારે અને એમના સદગુણ આપણા જીવનમાં અપાવે એવી આજ્ઞા, એવી આજ્ઞા, એવી આજ્ઞા, એવી આજ્ઞા. પછી એમ કે હું તને આ 5 રૂપિયા આપું છું, તું આમ કર નાખ, એ આજ્ઞા નહીં. એ તો શું થયું? એક પ્રકારનો લૌકિક વ્યવહાર થયો, ક્ષણિક થયું. પણ ભગવાનમાં પ્રીતિ કરાવે એવી આજ્ઞા. અને હેતનું લક્ષણ એ પણ મહારાજે કીધું છે કે પરમાત્માની મરજીમાં રહી, પરમેશ્વરની આજ્ઞામાં રહી, એ જેમ કહે તેમ કરે. કેમ કરે? જો ને ગોપીઓ, જ્યારે કૃષ્ણ મૂર્ત મથુરા જતા હતા ત્યારે આડી સુઈ ગઈ હતી ને ગોપીઓ બધી. એ ગોપીઓ કૃષ્ણ જાય તો આડા સુઈ જવાની વાતો કરતી હતી અને આડી સુઈ ગઈ હતી. પણ કૃષ્ણની મરજી ન જાણી તો રસ્તો ખુલ્લો કરી આપ્યો, રસ્તો ખુલ્લો કરી આપ્યો. એટલું જ નહીં, જ્યારે અર્જુન રણક્ષેત્રમાં હતો અને જ્યાં એમના પિતામહ પોતાના સગાને સંબંધીનો બધાને સામે જોવે છે ત્યારે નીચે બેસી જાય છે અને પાંગળો થઈ જાય છે કે હું નહીં યુદ્ધ કરી શકું. પણ કૃષ્ણની ઈચ્છા જોવે છે તો પાછો ચક્તન તિષ્ઠ પરંતપ ઊભો થઈ જાય છે, ઊભો થઈ જાય છે, ઊભો થઈ જાય છે. અને હા, મેં શું ધનવા જો, તમે કેટલો મહા સામર્થ્યવાળો હતો, બધું સામર્થ્યવાળો હતો. ગોપાળાની વાતોમાં પણ આ વાત આવે છે. સુધનવા કૃષ્ણની મરજી ન જાણી શક્યો. હતું બધું જ એની પાસે, ભગવાનનું બળ બધું જ હતું એની પાસે. બધું એવું કંઈ નહોતું કે એની પાસે નહોતું કંઈ, બધું જ હતું એની પાસે, સામર્થ્ય હતું, બધું જ હતું. પણ કૃષ્ણની મરજી ન સાચી શક્યો અને અર્જુન સાથે યુદ્ધ કર્યું તો કૃષ્ણ ભગવાને જાતિનું માથું કાપી નાખ્યું. આપણે જાણીએ છીએ, સ્વામીની વાતોમાં આવે છે, એટલે મેં શોર્ટકટમાં કહી દીધું તમને. અને કર્ણ કેટલો મોટો, કેટલો મોટો, એની સામે કોઈ પણ આવે પરાસ્ત કરી નાખે, પરાસ્ત કરી નાખે. પણ ભગવાનની મરજીમાં ન ભળ્યો અને વિદ્યાનો અહંકાર હતો અને પુરુષાર્થનો અહંકાર હતો તો નાશ થઈ ગયો. પણ કૃષ્ણની આજ્ઞામાં રહ્યો હતો તો કઈ થાત? યાવત ચંદ્ર દિવાકરો સુધી એની ખ્યાતિ થાત. પણ એક જ ડાઘ રહી ગયો, કયો? આજ્ઞાનો અભાવ. શુદ્ધ નો હું આજ્ઞાનો અભાવ, અનુવૃત્તિનો અભાવ. જેના જીવનમાં અનુવૃત્તિનો અભાવ આવે છે ને એના જીવનથી પરમાત્મા અને સત્પુરુષનો અભાવ થઈ જાય છે, અભાવ થઈ જાય છે. અને જેના જીવનમાં અનુવૃત્તિ આવી ગઈ તેના હૃદયમાં ભગવાનનો ભાવ થાય છે અને પરમાત્મા પ્રગટ થાય છે અને સત્પુરુષ એના હૃદયમાં પ્રગટ થાય છે અને સંતો અને ભક્તો એની શક્તિ બની જાય છે, શક્તિ બનાવી જાય છે. જે જેટલો અનુવૃત્તિમાં રહેને એટલો એનો હૃદયમાં પ્રકાશ 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 થાય. જે જેટલી અનુવૃત્તિમાં રહેને એની ઉપર પરમાત્માનો એટલો રાજીપો, એટલો બધો રાજીપો, એટલો બધો રાજીપો હોય છે ને એની ગણના ના કરી શકીએ. ભગવાન એની પાછળ ગાંડા ગાંડા થાય, ભગવાન એની પાછળ ગાંડા થાય. મુક્તાન સેના જીવનમાં શું છે? અનુવૃત્તિ જ છે. એટલે તો ભગવાને એમને ગુરુ કર્યા, એટલે ગુરુ કર્યા, ગુરુ કર્યા. એટલે અનુવૃત્તિ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય છે કલ્યાણના માર્ગમાં. અનુવૃત્તિ આવ્યું તો બધું જ આવ્યું, અનુવૃત્તિ ન આવી તો કઈ જીવનમાં નથી આવ્યું, કઈ નથી આવ્યું. અને આપણે જોઈએ ઘણા એવા દ્રષ્ટાંતો જેને જેને મહારાજની અનુવૃત્તિમાં રહીને ન્યોછાવર કરી દીધી હોય. લાડુબા, જીવબા, હેતબા, શાંતાબા, કેવા બધા ન્યોછાવર કરી દીધું, બધું મહારાજ માટે ન્યોછાવર કરી દીધું. મહારાજની આજ્ઞા થઈ નથી. 18 પરમહંસોની વાત આપણે જાણીએ છીએ. સુરા બાપુ, માછા ખાચર બધાની પરીક્ષા મહારાજે કરી હતી 18 પરમહંસોની. જ્યાં હોય ત્યાંથી ઘેરથી નીકળી જજો, પત્ર મોકલાયો હતો મહારાજે. બધા ઘેરથી બધા ત્યાં ને ત્યાંથી નીકળી ગયા, નીકળી ગયા. અને આજે એવો પત્ર આવે તો શું કરો? આજે એવો પત્ર સંતોનો આવે મંદિરેથી કે ભગત 5 દિવસનો ઉત્સવ છે તો તમારે આવવાની, આવી શકશો કે નહીં આવી શકો?
તમારી જરૂર છે ઉત્સવમાં, તો શું આવે રિપ્લાય? શું રિપ્લાય આવે? જોઉં છું સ્વામી, થોડુંક સ્ટોરમાં એમ્પ્લોય મળે એની રાહ જોઉં છું, મોટરમાં કોઈ મળતા નહીં માણસ કહે મને, જોબમાં બહુ અઘરું છે સારું. એ એની વાત વાસ્તવિકતા સાચી હોય અમુક અંશે, અને અમુક અંશે તો ખાલી એમને બેઠા જ હોય. આળસ, આળસ, અને આળસ છે એની ઉત્પત્તિ શેમાંથી થાય છે? તમો ગુણમાંથી. ઘેર કંઈ કામ ના હોય, મોટરમાં કંઈ કામ ના હોય, સ્ટોરમાં કંઈ કામ ના હોય, શોપમાં પણ કંઈ કામ ના હોય, કંઈ ના હોય, પણ બેઠો જ હોય, પણ શું હવે ક્યાં આવે? ઘેર ભેન ભગવાન બચ્યો. આવી માનસિકતા બધી, પણ એ માનસિકતા બધી છોડવાની છે. એ જ્યારે માનસિકતા જીવ આ છોડે ને, ત્યારે ભગવાનને પામે છે, ભગવાનને પામે છે. આપણી માનસિકતા ક્યારે ભગવાનને માર્ગે ચાલી શકતી નથી, આપણા વિચારો ક્યારે ભગવાનના માર્ગે ચાલે એવા નથી. આપણી માન્યતા, આપણા સિદ્ધાંતો, આપણું જે કોઈ મન માનેલી ગાંઠો હોય ને, એ ક્યારે પરમાત્માને પામી શકીએ એવા નથી હોતા. જ્યારે જીવનમાં ભગવાનના વિચારો, ભગવાનની બાંધેલી પ્રણાલિકો, સત્પુરુષના બાંધેલી પ્રણાલિકાઓ, સત્પુરુષના વિચારો, સંતો અને ભક્તોની આજ્ઞા, એમના વિચારો જ્યારે આ જીવમાં, આપણા બધાને જીવમાં જ્યારે આવે ને, ત્યારે પરમાત્માના દ્વાર ખુલે છે, ત્યારે દ્વાર ખુલે છે. એટલે જીવનો વિચારવું બહુ, આપણે કે મારા જીવનમાં મેં જ્યારથી સત્સંગ કર્યો, વચનામૃત મહારાજે કીધું કે નામો માંડી રાખું, બરાબર? તો જ્યારથી મેં સત્સંગમાં પગ મેલા, મને જ્યારથી આ મહારાજ ઓળખાણા, આ સત્પુરુષ ઓળખાણા, આ સંતોને ભક્તો ઓળખાણા, ત્યારથી મારા જીવનમાં મેં કેટલી આજ્ઞા પાળી છે અને કેટલી આજ્ઞા નથી પાળી, કેટલી શંકાઓ થઈ ગઈ છે, કેટલો મને અભાવ આવ્યો છે, કેટલો મને અવગુણ કોઈ ભક્તનો આવ્યો છે, કોઈ સાધુનો આવ્યો છે. કારણ કે અભાવ અવગુણ આવવાનું કોઈ સ્થાન હોય તો વ્યવહાર, એને મારી બે વાત માની નહીં, એનો મત આમ છે, મારો મત આમ છે. ભાઈ, આપણા કોઈનો મત હાલેવો નથી. આપણે તો મહારાજના ભરોસે છીએ, સત્પુરુષના ભરોસે છીએ, સંતો અને ભક્તોના ભરોસે છીએ. મહારાજનો મત એ આપણો મત, સત્પુરુષનો મત એ આપણો મત, સંતો અને ભક્તોનો મત એ આપણો મત, આપણો મત. અને જ્યારે જીવનમાં આવું થઈ જાય ને, તો એને તો ખાલી એક આજ્ઞા છે, બીજું કંઈ દેખાય જ ના, આજ્ઞા છે કે દેખાય જ ના, આજ્ઞા છે કંઈ ના દેખાય. એટલા માટે જેટલી જીવનમાં આજ્ઞા પાળીશું ને, એટલો હૃદયમાં ભગવાનનો કેફ અને ભગવાનનો આઠે પહોર આનંદ, 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 અહો પણ, અહો પણ, અહો પણ. મુક્તાનંદ સ્વામીને શેનો આનંદ હતો? સુરા બાપુને શેનો આનંદ હતો? દાદા ખાચરને શેનો આનંદ હતો? એને એક જ વાતનો આનંદ હતો, મહારાજની અનુવૃત્તિમાં રહ્યાનો આનંદ, મહારાજને રહી અનુવૃત્તિમાં રહ્યાનો આનંદ. આ મહાત્મા મૂળદાસજી જેની આપણી કથા કરી રહ્યા છીએ, એને શેનો આનંદ હતો? વહેલુબાઈને શેનો આનંદ હતો? ગુરુદેવની આજ્ઞા પાળ્યાનો આનંદ હતો? ગુરુદેવ સાધુ જીવનદાસજી જેમ કે એમ આનંદ હતો? હતા તો આવ્યા ભગવાન ભજવા માટે, ભગવાન જ આધાર કરી માંડ્યા હતા, બીજી તો કોઈ એવી ઈચ્છા હતી નહીં કે અમે આશ્રમ કરીએ, ભક્તોને ઉપદેશ આપીએ, ભગવાનના માર્ગે વાળી, એવી તો કોઈ આશા લઈને નહોતા આવ્યા. પરંતુ સાધુ જીવનદાસજી, ગુરુદેવ જીવનદાસજીની આજ્ઞા થઈ અને એ મહાત્મા મૂળદાસજી અને વેલુબાઈ પતિ પત્ની બંને ગુરુદેવની આજ્ઞાથી અમરેલીમાં વસે છે, અમરેલીમાં વસે છે. ગુરુ આજ્ઞા ને શિષ્ય ચઢાવી એ વસ્યા અમરેલી આવી, જોઈ જગ્યા ત્યાં અતિ વિશાળ, જેમાં નડે ન કોઈ જંજાળ. એ પણ કેવી જગ્યા ગોતી મહાત્મા મૂળદાસજી? કોઈ નડે ને એવી, જ્યાં માયા ઓછી નડે અને ભગવાનનું ભજન સુખેથી થઈ શકીએ અને કોઈ બીજી જંજાળ નહીં એવા વિસ્તારમાં. વેલુબાઈ અને મહાત્મા મૂળદાસજી અમરેલી આવી અને જગ્યા ગોતે છે, અને એવી જગ્યા ગોતે છે જ્યાં કોઈ પ્રકારની જંજાળ ન હોય. કર્યો રૂડો અતિ આશ્રમ, જેની શોભા નહીં કાંઈ કામ, ફૂલ છોડ લતાનો પાર, અંબ નિંબ કદમ ને કયાર. એવો આશ્રમ બનાવ્યો જે ઋષિ મુનિઓ જેવો હોય. આજે પણ એ આશ્રમ
મોજુદ છે. તમે સૌ કોઈ જ્યારે અમરેલી જાઓ તો અવશ્ય દર્શન કરજો. એ મોરદાજી આશ્રમ બહુ સરસ છે. અને એવા મહાપુરુષોના ભૂમિમાં જ્યારે આપણે દર્શન કરીએ ને તો આંખના પાપ બળે, કાનના પાપ બળે, ઇન્દ્રિયોના પાપ બધે બળી જાય. આજે આશ્રમ મોજુદ છે અમરેલીમાં. એટલે સૌ કોઈને વિનંતી છે, જ્યારે પણ અમરેલી જાઓ ત્યારે અવશ્ય એ સંત મહાત્મા વૃદ્ધજીના આશ્રમના દર્શન કરવા જજો. જો એ જગ્યા ત્યાં અતિ વિશાળ, જેમાં નડે ના કોઈ ઝંઝળ, કર્યો રૂડી અતિ આશ્રમ, જેની શોભા નહીં કાય કામ, મોર મેના ને પોપટ પીક, એ તો બોલે તાહા ઠીકા ઠીક, વાય વાયુ ત્રિવિધિને ધરી, પ્રકૃતિ જ્યાં વિશેષ એવી ખરી. એવો આશ્રમ બનાવ્યો, જે આશ્રમમાં ફૂલ છોડની ક્યારીઓ, જે આશ્રમમાં પગ મેલતા જીવના ઘાટ સંકલ્પ બંધ થઈ જાય, એવો આશ્રમ જ્યાં પક્ષીઓ કલરવ કરતા હોય, એવો આશ્રમ જ્યાં બધી જ પ્રકારના ફૂલ છોડ દેખાતા હોય, એવો આશ્રમ જ્યાં પગ મેલતા આપણા અંતરમાં શાંતિ વળે, એવો આશ્રમ જ્યાં પગ મેલતા ભગવાનની અનુભૂતિ થાય, એવો આશ્રમ જ્યાં માયાનો લેશ માત્ર, એવો આશ્રમ રૂડો બનાવ્યો મોરદાજી મહારાજે. હા, ફૂલછોડથી અંતરની શાંતિ, અંતરમાં શાંતિ મળે એવું નહોતું કંઈ, પણ એ બધી ફૂલછોડ મોરદાજી મહારાજે વાવ્યા. સરસ આશ્રમ કર્યો, પક્ષીઓ કલરવ કરતા હતા એવી ઝૂંપડીઓ બનાવી, એવા સ્થાનો બનાવ્યા નાના નાના. એ તો બધો પ્રતાપ કોનો હતો? એ સંત મહાત્મા મૂળદાજીનો હતો. એનો ભક્તિનો પ્રતાપ બધો હતો, ફૂલછોડનો પ્રતાપ નહોતો, આશ્રમનો પ્રતાપ નહોતો, પણ કોનો પ્રતાપ હતો? મૂળદાજીનો પ્રતાપ હતો, મૂળદાજીનો પ્રતાપ હતો. કારણ કે એવા મોટા પુરુષો જ્યાં જ્યાં જાય ને ત્યાં તીર્થ થાય છે. આપણે બધું જ પૂર્વે જોઈ ગયા છે, એટલા માટે હું વધુ એનું પ્રતિપાદન નહીં કરવા માંગતો. આગળ બધું જ આપણે જોઈ ગયા છીએ કે સત્પુરુષો જ્યાં જાય ત્યાં તીર્થ થાય. યત્પદે તીર્થ જાતમ, યત્પદે તીર્થ જાતમ. અને એવા મહાપુરુષ હોય ને તો જ શીતળતા થાય, અને એવા સાધુજનોની સંગતિ જ શીતળ આપતી હોય, બીજી કોઈ શીતળ ના આપે. ગમે એટલું ઠંડુ પાણી પી જાય તો હૃદયમાં શાંતિ વળે, બે મિનિટ, પરંતુ એવા મહાપુરુષોનો સમાગમ હોય તો હૃદયમાં શીતળતાની અનુભૂતિ થાય, શીતળતાની અનુભવાય. કેમ કે આપણે જોઈએ છીએ આ લોકમાં જ ચંદન છે એ શીતળ છે, જોઈએ છે ને ચંદન કેવું શીતળ, પણ ચંદન કરતા શીતળતા વધારે એમાં ચંદ્રમાં, આપણને જે ચંદ્ર દેખાય ને એમાં. પણ ચંદ્ર અને ચંદન કરતા શીતળતા વધુ ક્યાં છે? મહાપુરુષોના સમાગમમાં, મહાપુરુષના સમાગમમાં. એટલો તો કહેવાય છે, ચંદનમ શીતલમ લોકે ચંદનાદપી ચંદ્રમા, ચંદ્ર ચંદયોર મધ્ય શીતલા સાધુ સંગતિ. એટલું જ નહીં, સાધુનામ દર્શનમ પુણ્યમ, તીર્થ ભૂતા હિ સાધવ કાલેન ફલતે તીર્થમ સદ્ય સાધુ સમાગમ. સાધુજનોના દર્શન કેવા છે? પુણ્યકારક છે, કારણ કે સાધુજનો તીર્થ જેવા છે. કાલે ને ફલતે તીર્થમ, તીર્થયાત્રા તો કાળે કરીને ફળે છે, પરંતુ સદ્ય સાધુ સમાગમ, સાધુજનોનો સમાગમ તો તરત જ ફળ આપે છે, ફળ આપે છે. જો ચાંદી પણ સોનાના સંપર્કથી સોનું બની જતી હોય તો અધમ જીવ, જે અધમ જીવ હોય એ મોટા પુરુષનો સમાગમ કરે તો હું સદગુણી ન બની જાય? બની જ જાય, બની જાય. એટલે તો ગુણાતીતાનંદ સ્વામી કહે છે, ભાવરા જેવા જીવો જાળીને આવે છે અને મુક્ત જેવા કરે છે, મુક્ત જેવા કરે છે. આપણે બધું પૂરું જોઈ ગયા છે સાંધુ સમાગમમાં. રજતમ અપી કનક સંપર્કાત કનકમ એવ ભવતી, ચાંદી પણ સોનાના સંપર્કથી સોનું જ બની જાય છે, એમ અધમ જીવ પણ સાધુના સમાગમથી મહાપવિત્ર અને સદગુણી થઈ જાય છે, સદગુણી થઈ જાય છે, સદગુણી થઈ જાય છે. એમ આ મહાત્મા મૂળદાજી સુંદર આશ્રમ કર્યો છે, એ આશ્રમમાં સરસ
ફૂલ છોડ વાવ્યા છે, પક્ષીઓ કલરવ કરે છે, અનેક નવા નવા મુમુક્ષુઓ એ આશ્રમમાં આવે છે અને મહાત્મા મળદાજીનો સમાગમ કરે છે, સમાગમ કરે છે. અને એ આશ્રમમાં, એ આશ્રમ કેવો છે તો કે છે, એમ રૂડો અતિ સુખકારી કર્યો આશ્રમ તો દુઃખ હારી, તેને દેખે જો હરિના દાસે થાય બદ્રી વનનો વાસ. એ આશ્રમ કેવો હતો? જેવા બદ્રિકાશ્રમના બદ્રીનાથના દર્શન થાય, બદ્રીનાથ મંદિર છે ને એના દર્શન જેવું, જે આશ્રમના દર્શન કરીએ તેમ લાગે એ બદ્રીનાથના દર્શન કરીએ છીએ. એ આશ્રમ એવો હતો કે અનેક જીવો દુખ્યા આવતા હોય એ અનેક જીવો સુખ્યા થઈને જતા હતા, એવું નહીં સુખ્યા હોય ને દુખ્યા થઈને જતા હોય. આશ્રમ એવો હતો કે જે જીવ ત્યાં આવે અને દુઃખી હોય તો સુખ્યો થઈને જતો હતો, જે જીવ ત્યાં દુર્ગુણી આવ્યો હોય એ સદગુણી થઈને જતો હતો, જે જીવ ભગવાનની ભૂખ માટે આવ્યો હોય એ ભગવાનની ભક્તિ કરીને અને ભક્તિરૂપી ભૂખ પૂરી કરીને જતો હતો, પૂરી કરીને જતો હતો. એ આશ્રમમાં પછી તો દિન પ્રતિદિન મહાત્મા મોળદાજી કથા વાર્તા કરે અને વહેલુભાઈ પણ કથા વાર્તા સાંભળે, પછી બંને જણા એટલા બધા ભક્તિમાં તલ્લીન બની ગયા, એટલા બધા તલ્લીન બની ગયા ને કે અનેક ભક્તો આવતા હતા. લોક આવે હજારો હજાર, નાના મોટા તણો નહીં પાર. એવું નહીં ખાલી નાના નાના દુખ્યા જ આવતા હતા, મોટા મોટા ધનાઢ્યો પણ આવતા હતા, મોટા મોટા ધનાઢ્યો આવતા હતા. બધી જ પ્રકારના જીવ એ મહાત્મા મૂળદાજી પાસે આવતા હતા અને સમાગમ કરી ભગવાનને ભજી અને ભગવાનને પામતા હતા. પર ઉપકારી નિર્માની અતિ ઉદાર વળી વિજ્ઞાની એવા સંત અતિ સુખ દેણ તેના સાંભળી મુખના વેણ. એ મહાત્મા મૂળદાજીની વાણી સાંભળીને અનેક જીવો ભગવાનને પામતા હતા, અનેક જીવો દુર્ગુણી હતા એ સદગુણી થયા હતા, અનેક જીવો જે ખોટા રસ્તે ચાલનારા હતા એ સાચા રસ્તાને ચાલનારા થઈ ગયા હતા. એવો આશ્રમ, એવા આશ્રમમાં એ વહેલુભાઈ અને સંત મહાત્મા મૂળદાજી નિવાસ કરીને રહેતા હતા, ત્યાં કથા વાર્તા કરતા હતા, એવી રીતે આશ્રમમાં ભક્તિ કરતા હતા અને ભક્તિ કરીને અનેક જીવોને સુખ્યા કરતા હતા. એવામાં એક દિવસ એ સંત મહાત્મા મૂળદાજી જ્યાં ભક્તિપૂર્વક આશ્રમ ચાલતો હતો અને એક દિવસની ઘટના છે અને સવારે સ્નાન કરવા જાય છે એનો પ્રસંગ આપણે કાલથી આપણે લેશું. અહીં કથાનું પૂર્ણ વિરામ કરીએ છીએ. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદે ઈશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ રે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. હરે કૃષ્ણ મહારાજની જય.